நமோ ரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆரியானம், நமோ உவச்சானம், நமோ லோய திரிகாலவர்த்தி சௌவசாவணம், மங்களம் பகவான் வீரோ, மங்களம் கௌதமோகணி, மங்களம் குந்த குந்தாரி, ஜெயம் தர்மோஷ்டி மங்களம், சர்வ மங்கல்ய மங்கல்யம், சர்வ கல்யாண காரகம், பிரதானம் சர்வ தர்மானம், ஜெயந்தம் ஜெயத்து சாசனம், ஓங்கார பிந்து சம்யுக்தம், நித்யம் ஜயந்தி யஜினம், காமதம் மோக்ஷதம் செய்ய ஓங்காராய் நமோ நம, நம சமைசாராய் சுவானுபூத்திய சகாஸ்து கீர்ஷபாவாய் பாவாய் சர்வ பாவான் பரிச்சித்தே. அஜ்ஞான்திபிராந்தானாம் நாமாஜன் சலாகர சக்ஷுருந்திலிதம் ஏனம் கிருஷ்ணஸ்ரீகுருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம், ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம், பரபாவஸ்ய கர்த்தாத்மா மோஹோ வ்யவஹாரணம். மங்கள்மை மங்கள்கரம் வீதராக விஜ்ஞான், நமோதாஹி ஜாத்தே தய ஹரிஹந்தாதி மகான். ஓம் நம சிதேவிய, நம சிதேவிய, நம சிதேவிய. அப்போ சொல்லுமா, பரம் சௌபாகியத்தி மகவீர் பரமாத்மா சாசனமா குங்குண சரிய பகவான் அம்மையமா பூஜ்ய குருதேவ் ஸ்ரீனோ யோக த்ரயோ છે, જે ખરેખર ચૈતન્ય ચક્રવર્તી છે, ચૈતન્ય સમ્રાટ છે, જેમની ચૈતન્યને હથાળીમાં બતાવનારી ગર્જના ખરેખર જગતના ભયોથી મુક્ત કરીને હું પરિપૂર્ણ ધ્રુવ નાયક તત્વ છું એનો જય ઘોષ કરે છે. અનાદિકાળથી સૌ કોઈએ ભગવાન આત્માની વાત તો સાંભળી છે, અને આ આત્મ પદાર્થ જે છે તે દ્રવ્ય અને પર્યાય એવા બે સ્વભાવોને લઈને બનેલી આખી વસ્તુ છે, પ્રમાણ વસ્તુ છે. હવે આ જે પ્રમાણ વસ્તુ છે એ આખી આત્મદ્રવ્યની ચર્ચા જૂનાગમની અંદરમાં છેલ્લે કરીને છેલ્લે સુધી ખૂબ વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. આ આખા આત્મદ્રવ્યમાંથી દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન ભિન્ન સ્વભાવો છે, અને જ્યારે અહમનો પ્રશ્ન આવે છે ત્યારે એક હું છું અને બીજો હું નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય હું છું અને ક્ષણિક પર્યાય જે છે તે હું નથી, એવા નિર્ણયનો જે પ્રશ્ન જે છે એ અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે ત્રિકાળી જે છે, ધ્રુવ જે છે, નિત્ય જે છે, નિષ્ક્રિય જે છે, એ વિશ્રામ સ્થળ છે, અને પરિણામ જે છે એ અનિત્ય છે, ઉત્પાદ્યરૂપ છે, પલટતા છે, બદલતા છે. એ બદલતા પરિણામોની અંદરમાં વિશ્રામ ન મળી શકે. પરિણામ ઉપરની દ્રષ્ટિ હટાવીને જ્યારે દેવની દ્રષ્ટિ કરે છે ત્યારે શું કહે છે એવા પૂજ્ય સુગાનીજી 205 નંબરના બોલમાં કહે છે, હું નિષ્ક્રિય છું. બસ આટલો સ્વર હોય છે એનો, આટલી ધ્વનિ હોય છે એનો, હું પર્યાય છું અને ધ્રુવની દ્રષ્ટિ કરવાની છે એમ પર્યાય નથી થતી. હું નિષ્ક્રિય છું એવો જય ઘોષ પર્યાય કરે છે. એટલે પર્યાય પર્યાયની અંદરમાં એકત્વ મટાડીને પર્યાય પોતાનું સર્વસ્વ વિકારી ધ્રુવ નિત્ય દ્રવ્યને સમર્પિત કરે છે. પર્યાય એમ કહે છે કે દ્રવ્યથી પર્યાય સર્વથા ભિન્ન છે. દ્રવ્યથી પર્યાય સર્વથા ભિન્ન છે એટલે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે છે, નિત્ય દ્રવ્ય જે છે, શુદ્ધ વસ્તુ જે છે, પરમાત્મા તત્વ જે છે, બસ તે હું છું.
આ દ્રષ્ટિ બહુ મહત્વપૂર્ણ છે. અનાદિકાળથી બધી પ્રવૃત્તિઓ કર્યા હોવા છતાં પણ આ એક નિર્ણય જીવ અનાદિકાળથી કર્યો નથી. એણે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા હું છું એ વાત પણ જયારે એને કરી છે ત્યારે સાપેક્ષતાથી કરી છે, કોઈ અપેક્ષાથી કરી છે. સાપેક્ષતાથી કરી છે એનો મતલબ એમ છે કે જીવવાણીની અંદરમાં એમ આવે કે જેને આત્મ અનુભવ થાય છે એમને પર્યાયનું લક્ષ છૂટે છે અને દ્રવ્યની દ્રષ્ટિ થાય છે ત્યારે આત્મ અનુભવ થાય છે. તો એ સમ્યક દર્શન કરવા માટે એમ કહે છે કે હું ધ્રુવ છું, નિત્ય છું. તો આ દ્રષ્ટિ પણ મિથ્યા દ્રષ્ટિ છે. હું નિષ્ક્રિય ધ્રુવ તત્વ છું કોઈ અપેક્ષાથી નથી. હું સ્વભાવથી નિષ્ક્રિય ધ્રુવ તત્વ છું, અનાદિ અનંત તત્વ છું. પરિણામની અંદરમાં કોઈ પણ ઉથલ પાથલ થાય એનો પ્રભાવ દ્રવ્ય ઉપર પડતો નથી. દ્રવ્ય સદાય એક રૂપ રહે છે, અનેક રૂપ થતું નથી. અનંત ગુણ એની અંદરમાં હોવા છતાં પણ એ અનંત ગુણ એક ભાવે રહે છે, એક ધ્રુવ ભાવે રહે છે. માટે સુગંધી સાહેબ એમ કહે છે કે હું નિષ્ક્રિય છું, આ ચશ્મા તો સદાય લગાવી જ રાખવા જોઈએ. બીજા ચશ્મા લગાવતી વખતે પણ આ ચશ્મા તો ચાલુ જ રહેવા જોઈએ, તે વિના તો કઈ દેખાશે જ નહીં. આ ચશ્મા તો સદાય, એટલે એમ કે નહીં જયારે સમ્યક દર્શન કરવું છે અથવા તો મિથ્યા દર્શનને ટાળવું છે ત્યારે હું નિષ્ક્રિય ધ્રુવ છું એમ નહીં. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એ વાત એની કાયમ ચાલુ રહેવી જોઈએ. અને જો આ વાત એની કાયમ નહીં રહે તો પછી કાંઈ દેખાશે જ નહીં. હું પરમાત્મા છું એવું દેખાશે જ નહીં. એને પરમાત્માની વાતો ઘણી કરી છે, પરમાત્મા સંબંધી વિકલ્પો ઘણા કર્યા છે, પરમાત્મા સુધી ચિંતન મનન ઘણું કહ્યું છે, પણ એ બધાનો હેતુ એનો પર્યાયની અંદરમાં મિથ્યા દર્શન મટાડવા માટે અને પર્યાયની અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે એમણે આ ધૂન લગાડી છે, આ ચિંતન મનન કર્યું છે. પણ એ સાપેક્ષ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિની અંદરમાં પર્યાયની અંદરમાં કંઈ પ્રાપ્ત કરવાને અર્થે હું ધ્રુવ છું, નિષ્ક્રિય છું એમ એ કહે છે, એમ ચિંતન મનન કરે છે. તો આ દ્રષ્ટિને પણ જીન શાસનની અંદરમાં, અધ્યાત્મ પદ્ધતિની અંદરમાં પર્યાય દ્રષ્ટિ જ કહેવામાં આવે છે. જ્યાં સુધી ધ્રુવ ઉપર એમનું વજન નથી આવતું, તો હું તો સ્વભાવથી ત્રિકાળી ધ્રુવ છું. પર્યાયની અંદરમાં વિકલ્પ હો કે નિર્વિકલ્પ, એનાથી મને કઈ અંતર નથી પડતું. કારણ કે આશ્રવ બંધ મને છે જ નહીં. જો આશ્રવ બંધ જ મને નથી તો સંવર નિગ્રહ મોક્ષ પણ મને નથી. કર્મોની ચર્ચા તો અત્યંત દૂર છે, એ તો સ્પષ્ટ ભિન્ન દ્રવ્ય છે. એટલે કર્મોને કારણે અનુકૂળતા અને પ્રતિકૂળતા, એ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કંઈક કરી શકે છે એવું પ્રમાણ કરે છે. એટલે એ વાત તો છે જ નહીં, એ તો અત્યંત ભિન્ન દ્રવ્ય હોવાને કારણે એની સાથે તો કાંઈ સંબંધ નથી. પરંતુ પર્યાયની અંદરમાં પણ એક વસ્તુનો ત્યાગ અને એક વસ્તુને પ્રગટ કરવા માટે સુધાર્થ તત્વની વાત કરવામાં આવે છે. એવું છે જીનાગમની અંદરમાં, એવો વિસ્તાર પણ છે, એ અપેક્ષાઓ પણ છે. પરંતુ જેને અનુભૂતિ થાય છે, જેને સમ્યક દર્શન થાય છે, એ માત્ર એટલું જોવે છે કે હું નિષ્ક્રિય છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું. હવે એ જે પરમાત્મા છે એને પરમાત્મા પણ રહેવા માટે બીજું કયો પરમાત્મા જોઈએ? એક જે ધ્રુવ તત્વ છે એને ધ્રુવ પણ રહેવા માટે બીજું કયું ધ્રુવ તત્વ જોઈએ? એટલે દ્રષ્ટિની અંદરમાં હું નિષ્ક્રિય ધ્રુવ ચૈતન્ય જ્ઞાયક બિંબ માત્ર વસ્તુ છું એવો દ્રષ્ટિકોણ છોડીને, એવો અભિપ્રાય છોડીને, એવી માન્યતા છોડીને, એવો વિશ્વાસ છોડીને બીજું કાંઈ એની અંદરમાં ન વસે એમને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને જેને હું પરમાત્મા છું એવું ભાઈસું છે એને પરિણામની શું સ્થિતિ છે એની સાથે કોઈ સંબંધ નથી. એ પરિણામની કોઈ અપેક્ષા નથી રાખતો કે પરિણામની અંદરમાં આ મટી જવું જોઈએ અને આ થઈ જવું જોઈએ, એવી અપેક્ષાપૂર્વક હું ધ્રુવ છું એની જોતો નથી. હું તો સ્વભાવથી ધ્રુવ પરમાત્મા છું. જે સ્વભાવથી ધ્રુવ પરમાત્મા છે એ સ્વભાવથી ધ્રુવ પરમાત્મા છે, એને પરિણામની અંદરમાં કાંઈ શું છે એની સાથે કોઈ સંબંધ નથી. અને જે નિરપેક્ષ પડે પોતાના ધ્રુવ તત્વ પણ જોવે છે
એના પરિણામની અંદરમાં નિયમથી સમ્યક દર્શન હોય છે. એના માટે એને પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે જેવો પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વભાવ છે એવો વિશ્વાસ આવે છે ત્યારે પ્રિય જેવું દ્રવ્ય છે એવા ભાવે પરિણમી જાય છે અને પરિણમાવી નથી પડતી, કારણ કે પર્યાયને પરિણમાવનારા વિશ્વની અંદરમાં કોઈ નથી. પરિણામ એક સમયનો સ્વતંત્ર સત્ય હોવાને કારણે એ પોતાની યોગ્યતા મુતાબિક ક્રમબદ્ધ અનાદિ અનંત નિશ્ચિતપણે જે સમયે જેમ પરિણમવાનું છે તે સમયે તેમ જ પરિણમે છે. માટે એને પરિણમાવાનો પ્રયત્ન કરવો એ અનંતી કરતા બુદ્ધિ છે. એ પર્યાયની અંદરમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો એ અનંતી કરતા બુદ્ધિ છે. અને એનો જન્મ હું આ કરતા નાયક માત્ર વસ્તુ છું એવા વિશ્વાસની અંદરમાં એ પરિણામ જેવો સ્વભાવ છે એ સ્વભાવે પરિણમતા એ સમ્યક રીતે પરિણમી એમ કહેવાય છે. ખરેખર પરિણામની અંદરમાં બીજું કોઈ કાર્ય થઈ શકતું નથી. એને આજ દિવસ સુધી બીજું કોઈ કાર્ય કર્યું નથી. ક્યાં સમ્યક જ્ઞાન ને ક્યાં મુખ્ય જ્ઞાન, ક્યાં સમ્યક દર્શન ને ક્યાં મુખ્ય દર્શન. આત્માનું દર્શન એ સમ્યક દર્શન અને આત્માનું આદર્શન એ મુખ્ય દર્શન. આત્માનું જ્ઞાન હું પરિપૂર્ણ જ્ઞાયક તત્વ માત્ર છું એવું જ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન. અને મારે આત્માનો અનુભવ કરવો છે એવું જ્ઞાન એનું નામ મુખ્ય જ્ઞાન. મારે આત્માને જાણવું છે એનું નામ મુખ્ય જ્ઞાન. હું આત્મા છું કે છું એને શું જાણું તો જાણે છે. એ વ્યવસ્થા જેની એટલી અદભુત છે અલૌકિક છે એ વસ્તુને સ્વભાવથી જોવાની ટેવ પાડવાની છે. જ્યારે એ વસ્તુને સ્વભાવથી જોવાની ટેવ પાડે છે ત્યારે વસ્તુ જેવી છે જેમ છે જેટલી છે જે રીતે છે એટલી જ્ઞાન હૃદયની અંદરમાં આવી જાય. જો આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર છે એ જ્ઞાનનો સ્વભાવ દર્શનનો સ્વભાવ ચારિત્રનો સ્વભાવ માત્ર જેવો આત્મા છે એની અંદરમાં અહમ કર્યું છે એ છોડીને બીજું કાંઈ એની અંદરમાં કર્યું નથી. તો અહમ કરવા એટલે મારે અહમ કરવું છે એમ પણ નહીં. હું નિષ્ક્રિય છું એનું નામ અહમ છે. હું ધ્રુવ છું એનું નામ અહમ છે. ધ્રુવની અંદરમાં એને અહમ કરવાની જગ્યા નથી. એટલે દ્રવ્યની અંદરમાં પર્યાય અહમ કરે તો દ્રવ્ય પરિપૂર્ણ થાય એવું નથી. દ્રવ્ય સ્વભાવથી પરિપૂર્ણ છે. જે વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે એ સ્વભાવથી પરિપૂર્ણ છે. જે સ્વભાવથી પરિપૂર્ણ છે એને કોણ પરિપૂર્ણ કરે? એ સ્વભાવથી પરમાત્મા પોતે અનાદિ અનંત પરમાત્મ તત્વ છે. હવે જેને પોતાના પરમાત્મ તત્વનો અહોભાવ આવે છે એ તો બસ પોતાને પરમાત્મા પણ જોયો છે પરમાત્મા પણ માને છે. એની અંદર બીજું કઈ કહેવાનું છે નહીં. એને આ વસ્તુ એને કઠિન લાગી છે એનું કારણ એવું છે કે એ માને છે કે હું અનાદિથી સંસારી છું અને હવે મારે જ્ઞાની થયું છે. જે અનાદિથી જ્ઞાયક છે જે અનાદિથી ધ્રુવ છે અજ્ઞાન રીતે કોઈ પરિણમ્યો જ નથી. એવી જ નિશ્ચલ અચલ એકરૂપ રહેનારું જ્યોત કે જે છે એનો મહિમા અને સમજાણો નથી. એક વખત જેને એનો મહિમા સમજાય છે એ પોતાને પરિપૂર્ણ જ્ઞાયક ધ્રુવ તત્વ પણ જોવે છે. આ એક સદાય એકરૂપ વિદ્યમાન વસ્તુ છે નિત્ય વસ્તુ છે વિરાજમાન વસ્તુ છે હાજરહાજર વસ્તુ છે પ્રગટ વસ્તુ છે. એ પ્રગટ વસ્તુને જોતો નથી અને પરિણામની અંદરમાં કંઈ પણ કરવાની અપેક્ષા એ આત્માની ચર્ચા કરે છે. તેણે ધ્રુવને નિરપેક્ષપણે એના સ્વભાવથી જોયો નથી. વસ્તુનું પ્રતિપાદન બે રીતે છે એક વ્યવહારથી અને એક નિશ્ચયથી. વ્યવહારથી જે ચર્ચા છે એની અંદરમાં સંયોગથી વાત નહીં પ્રત્યેની અપેક્ષાથી વાત બહારની અંદરમાં આજુબાજુમાં શું છે એ અપેક્ષાથી વાત છે અને નિશ્ચયની અંદરમાં જેવો સ્વભાવ છે એવી વાત છે. એ સ્વભાવ કેવો છે તો કે હું નિષ્ક્રિય છું. સ્વભાવ કેવો છે તો કે હું ધ્રુવ છું. સ્વભાવ કેવો છે તો કે પરિપૂર્ણ છે. જેવો છે એવો વિશ્વાસ કરવો જેવો છે એવો શ્રદ્ધાન કરવું એનું નામ ચૈતન્યની દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિકોણ છે ને ચશ્મા શબ્દ દ્રષ્ટિકોણના સ્થાનમાં છે. અને ખરેખર હું ધ્રુવ છું નિષ્ક્રિય છું એ દ્રષ્ટિકોણ એને ક્યારેય છૂટવો જ ના જોઈએ. મારામાં કંઈ થવું બદલવું પલટવું કાંઈ છે જ નહીં. પરિણામની તરતી વ્યવસ્થા અને ધ્રુવની ટકતી વ્યવસ્થા આ બે વ્યવસ્થા છે નાદિની. એક તરતી વ્યવસ્થા ઉત્પાદીયરૂપ વ્યવસ્થા અને એક ટકતી ધ્રુવરૂપી વ્યવસ્થા આ બેમાંથી અહમ એકમાં એક સમય થઈ શકે છે. અનાદિકાળથી એને પર્યાયની અંદરમાં અહમ થયું છે. પર્યાયની અંદરમાં કંઈક કરવા પણ આનો અભિપ્રાય છે
પર્યાયની અંદરમાં સ્થિત દશા પ્રગટ કરવાનો અભિપ્રાય જે છે, પર્યાયની અંદરમાં સંસારનો અભાવ કરવાનો પ્રયત્ન જે છે, પણ એને ક્યારે પણ હું ધ્રુવ નિષ્ક્રિય ચૈતન્ય જ્ઞાયક તત્વ છું એ દ્રષ્ટિકોણથી પોતાને જોયો જ નથી. અને એ દ્રષ્ટિકોણથી પોતાને નહીં જોયો હોવાને કારણે એ પરિણામની અંદરમાં કાં કરતા બુદ્ધિ ને કાં જ્ઞાતા બુદ્ધિ, કાં મારા આત્માનો અનુભવ કરવો છે, કાં મારા આત્માને જાણવો છે, એવો અભિપ્રાય એનો બન્યો રહે છે. અને એવો અભિપ્રાય બન્યો રહેવાનો મતલબ એ છે કે પર્યાયની અંદરમાં બેસીને દ્રવ્યને જોવાની કોશિશ કરે છે, જે દ્રવ્યને જોવાનું વિધાન જ નથી. પર્યાયની અંદરમાં બેસીને દ્રવ્યને જોઈ શકાતી નથી, દ્રવ્યની અંદરમાં બેસીને દ્રવ્યને જોઈ શકાય છે. દ્રવ્યની અંદરમાં બેસીને, દ્રવ્યની અંદરમાં પ્રસરીને, દ્રવ્યની અંદરમાં તાદાત્મક થઈને, અપરિણામીની અંદરમાં દ્રષ્ટિને જમાવેથી એ અપરિણામી અને પરિણામ બંનેનું જ્ઞાન એક સમયની અંદરમાં થાય છે. જૈન દર્શનની અંદરમાં પર્યાયનું અલગથી જ્ઞાન કરવાનું કોઈ વિધાન જ નથી. દ્રવ્ય પર્યાયનું જ્ઞાન અનુભવની અંદરમાં જયારે પરિણામી રૂપે પરિણમે છે ત્યારે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થાય છે. અને થાય છે ત્યારે જયારે અપરિણામીની અંદરમાં એ દ્રષ્ટિ જમાવે છે ત્યારે, અપરિણામીમાં તાદાત્મ્ય થાય છે ત્યારે, અપરિણામીની અંદરમાં બેસે છે ત્યારે, અપરિણામીની અંદરમાં પ્રસરે છે ત્યારે. અને એની અંદરમાં પ્રસરીને અહમપણું જ્યાં છે હું નિષ્ક્રિય છું એનું નામ અહમપણું છે. એક જ ક્ષણની અંદરમાં એક સમય દ્રષ્ટિ થઈ જાય છે. આના માટે કોઈ પ્રયત્ન નથી, આના માટે કોઈ મહેનત નથી, એના માટે એને વસ્તુને વસ્તુથી જોવાનું છે. હૃદયશ્રી કે છે ને 320 ની વાતની અંદર કે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી ચીજ છે. હવે જે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી ચીજ છે અને ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી, વિકલ્પોના માધ્યમથી, ચિંતન મનનના માધ્યમથી આત્માને પકડી લેવું કોઈ વ્યવસ્થા જ નથી. જે વ્યવસ્થા નથી એવો એ પ્રયત્ન કરે છે, એટલે એને અઘરું પડે છે, આકરું પડે છે, મુશ્કેલ લાગે છે, અનંત પુરુષાર્થ વાળું લાગે છે. પણ અનંત પુરુષાર્થ એટલે શું? જેવો પોતાનો સ્વભાવ છે એવો સ્વભાવને સ્વીકાર કરવો એનું નામ અનંત પુરુષાર્થ છે. કારણ કે એમને અનાદિકાળથી અનંતથી વિપરીતતા અપનાવી છે. જેવો પોતાનો સ્વભાવ છે એનાથી દૂર રહીને એને પોતાના સ્વભાવને જોવાનો કોશિશ કરી છે. એને પોતાને સંસ્કારી મહિનો છે, મોહી મહિનો છે, રાજદ્રષ્ટિ મહિનો છે. જ્યારે પોતે છે જ્ઞાનમય આત્મા, દર્શનમય આત્મા, ચારિત્રમય આત્મા, એક ધ્રુવ આત્મા છે, નિષ્ક્રિય આત્મા છે, પરમાત્મા છે, એવું પોતાનું ન જોઈને એને પોતાને એક અલગ અપેક્ષાથી જોયું છે. અલગ અપેક્ષાથી પોતાને જોયું છે ત્યારે એને એમ લાગે છે કે મોહનો અભાવ કરવો એનું નામ સમય જ્ઞાન છે. એ મોહનો અભાવ થાય કેવી રીતે? આ મોહનો જન્મ આત્મામાંથી થાય છે, આ રાગદેશનો જન્મ આત્મામાંથી થાય છે, આ રાગદેશના પરિણામ આત્માની અંદરમાં જાય છે. જે વસ્તુ પોતાની નથી, પોતામાંથી આવતી નથી, પોતામાં જતી નથી, એવું એને પોતાને માની લીધું. અને જેવો પોતે છે એમાંથી એનાથી એક રીતે એવો એને માનો નથી. જેવો છે એવો માનતો નથી, નથી એવો માનીને એને ઘટાડવાનો, મટાડવાનો, ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે. એ જે રીતે આત્મા સુધી સ્થિર નથી એને હટાવ્યું છે, એનો મતલબ એ મહત્વના પરિણામ છે. અને રાગ જો મોહ છે, રાગ તો કોઈ પણ પુરુષ નું હોય શકે, પણ રાગ નો રાગ જે છે એ મિથ્યા જ્ઞાન છે, એ મિથ્યા દર્શન છે. એ જેવો પોતે છે એવો એ પોતાને જોતો નથી, જેવો પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવથી પોતાને જોતો નથી. એટલે એ છે ને કે તે વિના તો કઈ દેખાશે જ નહીં. જ્યાં સુધી હું નિષ્ક્રિય છું એવી દ્રષ્ટિ કાયમ નહીં રહે ત્યાં સુધી કઈ દેખાશે જ નહીં. ધ્રુવ નિત્ય પરમાત્મા છું એવા દ્રષ્ટિકોણ વિના ધ્રુવ પદાર્થમાં દર્શન થશે જ નહીં. અને અનંતકાળની અંદરમાં પ્રયત્ન નથી કર્યો એવું નથી, પણ પ્રયત્ન જેમ કરવો જોઈએ એ નથી કર્યો. સાથે એને પરપદાર્થથી જુદા પડવાની કોશિશ કરી છે, જે સદાય જુદો છે. રાગદેશના પરિણામ છે એ પૂજ્ય જીવસ્થાન, ગુણસ્થાન, માર્ગાસ્થાન શું છે એ બધા પૂજ્યના પરિણામ છે. એ જીવનો સ્વભાવ નથી, શુભ અશુભ ભાવ રૂપે પરિણમતું જીવ નથી. અને શુભ અશુભ ભાવના અભાવ રૂપે પરિણમતું, સંવાદ નિગ્રહના પરિણામ રૂપે પરિણમતું જીવ નથી. એ પરિણામ પરિણમે છે, જે પરિણામ રૂપે હું ક્યારે પણ થતો નથી, જે પરિણામની અંદરમાં હું ક્યારે પણ આવતો નથી, એવો અપરિણામી તત્વને એને અપરિણામી સ્વભાવથી નથી જીવ. પરિણામથી રહિત અપરિણામી, પરિણામથી રહિત અપરિણામી નથી, અપરિણામી સ્વભાવથી અપરિણામી છે.
જે આ સ્વભાવથી અપરિણામી છે એ સદાય પરિણામથી રહીત છે. કોઈ અપરિણામી કેવો છે એ બતાવવા માટે પરિણામથી રહીત છે એમ કહેવામાં આવે. પ્રમત અપ્રમત થી રહીત છે એમ કહેવામાં આવે. પ્રમત અપ્રમત ભાવ રૂપે થતો નથી એમ કહેવામાં આવે. એ સદાય એકરૂપ ભાવે રહેશે. પ્રમત અને અપ્રમત એટલે 1 થી 14 ગુણસ્થાન રૂપે થતો નથી. નિત્ય એકરૂપ રહેનારી વસ્તુ જે છે તે હું છું. એટલે 8 કર્મોના અભાવપૂર્વક પ્રગટ થતી સિદ્ધ દશા તે રૂપ હું થતો નથી. નિરોધ અને સિદ્ધ દશા બંનેની વચ્ચે કોઈ અંતર નથી. પરિણામની અંદરમાં જે કાંઈ પણ હો હું તે રૂપ થતો નથી. એવું નિષ્ક્રિય ધ્રુવ ચૈતન્ય તત્વ હું છું. આ પરિણામે ભગવાન પરમાત્મા હું છું. એવો વિશ્વાસ જયારે થાય છે ત્યારે ભગવાન આત્મા એના પરિણામની અંદરમાં બિરાજમાન હોય છે. વેદી સિદ્ધિ કરવામાં આવે છે ને, જેમ ભગવાનને બિરાજમાન કરતા પહેલા વેદી સિદ્ધિ શું છે, એ વેદી યોગ્ય બની જાય છે ભગવાનને બિરાજમાન કરવામાં. વેદી યોગ્ય ક્યારે બને છે? બસ એમાં ભગવાન છોડીને કઈ રહેતી નથી. એવી રીતે પરિણામ ધન્ય ક્યારે બને છે? પરિણામ પાત્રતા વાળી ક્યારે કહેવાય છે? જયારે એની અંદરમાં હું નિષ્ક્રિય છું એ છોડીને બીજું કઈ વસ્તુ નથી. દિવ્યશ્રી કહેતા ને, જેમાં વસ્તુ વસે તે વાસ્તવિક. વસ્તુ શું છે? હું નિષ્ક્રિય છું એ વસ્તુ છે. ને વાસ્તુ શું છે? સમય જ્ઞાન છે. હું નિષ્ક્રિય છું એવો વિશ્વાસ આવ્યો, એવું શ્રદ્ધા થયું, એવું અહમ થયું, એવું લક્ષ્ય થયું, એનું નામ સમય જ્ઞાન છે. 206 નંબરના બોલમાં એમ કહે છે, હું એવો અપરિણામી ધ્રુવ પદાર્થ છું કે મને આખા ત્રણલોકના બધા જ પદાર્થો ભેગા થઈને મને હલાવી શકતા નથી. આ હલવાની કોઈ વ્યવસ્થા, ઉત્પાદ્યની વ્યવસ્થા, હલન ચલનની કોઈ વ્યવસ્થા, પરિણામની અંદરમાં થતી વ્યવસ્થા મારા અપરિણામી ધ્રુવ પદાર્થને અડતી નથી, સ્પર્શતી નથી, પ્રભાવિત કરતી નથી. હું તો સદાય અપ્રભાવિત રહેવાની વાળી વસ્તુ છું, અત્યંત અપ્રભાવિત વસ્તુ છું. એ પોતાને અત્યંત અપ્રભાવિત જેવો એ વાત મહત્વની છે. હું એવો અપરિણામી ધ્રુવ પદાર્થ, એવો અપરિણામી ધ્રુવ પદાર્થ, એવો અપરિણામી ધ્રુવ પદાર્થ, એવો અપરિણામી ધ્રુવ પદાર્થ, એવો એનો જે અદભુત અલૌકિક જે મહિમા છે, બસ હું આ છું. આટલી વાત છે, આનાથી આગળ કોઈ વાત નથી. એનું અહમ એટલે શું? હું છું, હું ચૈતન્ય ધ્રુવ નિષ્ક્રિય તત્વ છું. બસ એટલી જ વાત. હું ધ્રુવ તત્વ છું અને પર્યાયથી રહીત છું એ શ્રદ્ધાનો વિષય નથી. હું ત્રિકાળી ધ્રુવ તત્વ છું અને પર્યાયથી રહીત છું એ જ્ઞાનનો વિષય છે, સહિત રહીતની ચર્ચા. હું ત્રિકાળી ધ્રુવ નિત્ય છું એ નિશ્ચય નહીં નો વિષય છે. એ સિદ્ધ નહીં વિષય છે, એ પરમાર્થિક નહીં વિષય છે. એની અંદર હું ચૈતન્ય નિષ્ક્રિય ધ્રુવ પદાર્થ છું, એ છોડીને બીજું કઈ વસ્તુ નથી. હું ધ્રુવ પદાર્થ છું, ચૈતન્ય પદાર્થ છું, નાયક પદાર્થ છું. અને કોણ હલાવી શકે? કઈ પરિસ્થિતિ નિરોધની અંદરમાં જેમાં કઈ ઘડતું નથી અને સિદ્ધતાની અંદરમાં જેમાં કઈ બધતું નથી, એવું એક રીત રહેનારું ધ્રુવ તત્વ હું છું. એ વાતની મહિમા આવે અને હું પરમાત્મા તત્વ છું એવા એના શ્રદ્ધાના પરિણામ નિરંતર સતત ધારાવાહી ન ચાલે એવું બનતું નથી. સાચા અર્થમાં પોતે જેવો છે એવો એને મહિમા નથી આવ્યો. એને પોતાનું માપદંડ હંમેશા પરિણામથી પોતે સંયોગથી કર્યું છે. સંયોગની સાથે કઈ સંબંધ નથી, પરિણામની સાથે પણ કઈ સંબંધ નથી. એ ધ્રુવ ચૈતન્ય નિષ્ક્રિય પરિણામી પદાર્થ જે છે પછી હું છું. ત્રણ લોકના બધા જ પદાર્થો ભેગા થઈને મને હલાવી શકતા નથી. એવી અચલ વસ્તુ, એવી ધ્રુવ વસ્તુ, એવી એકરૂપ વસ્તુ, અનંત ગુણોના વિભાગ પણ જેની અંદરમાં વિલય થઈ ગયા છે. અનંત ગુણ આત્માની અંદરમાં પણ એ બધા એક રૂપે છે. જે અનંત ગુણ જોવે છે એ પર્યાય દ્રષ્ટિ છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદને જે જોવે છે એ પર્યાય દ્રષ્ટિ છે. જેની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ પણ ન રહેતા હોય
Они эти рубости, они другие рубости, они лифтельности, они опирывалости внучки. Разве эк вахата дрюсы вауна муима лау бапу. Уна муима лайва вагар. Они нарма ахам лейка, а ума ты просори не сакая. Уна эк вахата ма муима айва ты и чарина бигата на ручсе, ри пусасе, ри дамсе. Они муима айва то и пранами не нарма ниян кья на вути хайча. Сакар ниян ти муки хайча. Гол ниян ти муки хайча. Вивости нимти путана свавна чорти лати. Нимдарма амьяка васту бхараги лати. Нимисклия друта пешу. И друта то на кида ты нимисклия друта пешу. И кенар парьяй ча. Понимаете, кенар парьяй ча и путана парьяй бхава джоти нати. И путана дру бхава джоти ча. И дру бхава джоти и атма ча. И парьяй нати. Он апаринами че, он кенар джесе, и апаринами че, и парнам нахи. Дима апаринами, а на парнам, но бед мати есе, но нам сомнен нам че. Бед викалп мати есе, но нам оно вути че. Пани пхай че кяра. Он апаринами, его дру падар че, ки мене аххатра лопна бадаж падар че бхагаты на халай сакта нахи. Харви сакта нахи, пальтай сакта нахи, парнамай сакта нахи. Они говорят, что свобал ты опринамича. И свобал ты опринамича, и на кого опринамала? И на свобал тригали дружище, мистиече, экрупче. А вот апре болиече, а не са, а на манта напи. Джайн дарсан не андарма адгутта виче. И анади анант кайли андарма на керича су. И говорит, джо потече, его на майму напи. И на каравану суче, джо че, его манили. Ну, скорее че, он дикий че, он сухий че, он райи че, он дикий че. А ведь он анади карси кэта, манта. И кяра пари рупе? Кяра карба рупе? Кяра пар рупе? Это на майну, на? Майну на ты чью су? Кайзи на сути? Это карвану су? Это дело че, вот ты манили бапу? Ты дрой че, ты дрой че, его манили? Апринами че, то апринами че, его манили. Четанье, дру, сапта, че, его че, то его манили. То ты манула, чоли, не на кем карвами маки. Она ви краси, это путана, путана, собал ти живан. Но путана, собал живан, то это парипуна карва че, то парипуна че. Но парипуна че, то бас парипуна че. Дрюй че, тогда дрюй че. Чайтанья че, тогда чайтанья че. Нискрия че, тогда нискрия че. Так аж чоли не видит, кой калия они андрама тхай сакти нахи. Видан нахи не андрама. И потаня чайтанья пана живе, дрюй пана живе, нискрия пана живе, апринами пана живе. Ему нам анубхути че. И потаня потаня сабхавти живе, ана и сабхавни анубхути ана нархай. И утран кайя не андрама байни нахи. Бенту не ты, а не бенту. Шамина на Асане, Ниндар Макса, Суадзи, Ниян, ты Мокс на Гайча. Ты Марг Сарар Че Матай Гайча. Мне Сад Тактуо, Хей Гефай Че. Кяре, это Бхагаван Атма Упаде Гефай Че. И Асара Бадди Че, и Чурва Лайк Гефай Че, то они Драшки Че Прия Утра Пари Че. Шамар Нигира Мокс Че, и Прагат Карва Йоги Че, то на Упаде Че, то Прия Ниндар Ма Гефай Че. Когда упадет, она парьяни индрма дыхает. И прикалывает, дру упадет, как то хуншу. И сансарми апекса сама мидира мокси упадет. Паранты дровья, она парьяни чертами индрма, то парьяй хрейче. Парьяй мастра хрейче, то парьяй на сад хрейдече. И то марьи катвече, бхай бапу. И хрей катвече. Она бхаван атма прикалывает, дру чертами, а паринами вирсту дече. И упадет катвече. И хуншу. Упады это лучше. Принам, принамече, путанак, саник, упадан. Где принам, путанак, саник, упадан, ты принамече? Это кон принама? Упадан, ну, нам кивай. Ты дзине путана, принаман вате. Видякуйми, а вас сакта на паре. Видякуйми, а пекша на паре. Принам, индарма, мухья дасан че, ты не ездит ачи.
અને કાલે સમય દર્શન થશે તો એ પણ એની યોગ્ય થશે. પરિણામની અંદરમાં મુખ્ય દર્શન એનું કારણ પર પદાર્થ નથી, અને પરિણામની અંદરમાં સમ્યક દર્શન એનું કારણ સ્વપદાર્થ નથી. સ્વપદાર્થને કારણે સમ્યક દર્શન થતું હોય તો સ્વપદાર્થ તો છે અનાવી થી, ગૃહ પદાર્થ છે અનાવી થી, શા માટે સમ્યક દર્શન નથી? અને જેને જ્ઞાની થઈ ગયા અને બાહ્ય પદાર્થ એવો છે, એ પદાર્થો એના પોતાના સ્થાનેથી હટાવી નથી શકતા, ફેરવી નથી શકતા, બદલાવી નથી શકતા, પલટાવી નથી. તો માર્ગની અદભુતતા છે, અલૌકિકતા છે, એટલે હંમેશા પોતાનો માપદંડ પર્યાય થી કર્યું છે. પર્યાયની અંદરમાં ઉત્પન્ન થતા સાત તત્વોથી કર્યું છે. પણ આ એક જીવ તત્વ જે છે, એક ધ્રુવ તત્વ જે છે, અંતર તત્વ જે છે, રસ્તે હું છું તે ઉપાદય છે, અને બાકીના આ પર્યાય અને પર્યાયના ભેદો માત્ર જ્યાં સુધી ત્યાં સુધી કે ગુણભેદ જે છે, જ્ઞાન દર્શન ચારિત્ર સુધી પ્રભુત્વ એવા જે ગુણભેદો જે છે એ પણ મારા ત્રિકાળી સ્વભાવની અંદરમાં સમાતા નથી. ગુણભેદ ઉપર પણ દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ કહેવાય છે. સુગંધજી સાહેબે દ્રવ્ય દ્રષ્ટિના નિધાન ખોલીને આત્માને જેવો છે તેવો ઘડીની અંદરમાં મૂક્યો છે. ગુરુદેવે જે વાત 45 વર્ષ સુધી આપણને કરી, બતાવી, સમજાવી, અત્યંત નિષ્કારણ કરુણા છે. ખરેખર આ યુગની અંદરમાં એક ચરમ પુરુષને આપણને દર્શન થયા, જે ગુરુદેવના રૂપની અંદરમાં જેણે ભૂ તત્વને અત્યંત નિરાળો, નિર્લેપ, નિષ્કંપ, નિષ્ક્ર, પરિપૂર્ણ, ધ્રુવ, એકદમ નિરપેક્ષ તત્વને જેમ છે તેમ બતાવ્યું. 207 નંબરના બોલની અંદરમાં કહે સાધક બાબત તો બધું પર્યાયનું જ્ઞાન કરવા માટે છે. સાધક બાધક તો બધું પર્યાયનું જ્ઞાન કરવા માટે છે. હવે આ વાત જીવને સમજાવી જોઈએ કે ભાઈ આ સાધકની ચર્ચા કે બાધકની ચર્ચા, અજ્ઞાનની ચર્ચા કે જ્ઞાનની ચર્ચા, દર્શન કે સમ્યક દર્શન, એ તો બધું પર્યાયનું જ્ઞાન કરવા માટે છે. હું જે ધ્રુવ તત્વ જે છું તો સાધક પણ નથી અને બાધક પણ નથી. ખરેખર અદભુત વસ્તુ છે, અલૌકિક વસ્તુ છે. એ સ્વભાવનો જોર સ્વભાવમાંથી આવે. મારા સ્વભાવની અંદરમાં આવું કઈ છે નહીં. ગૃહ તત્વ તો એકરૂપ તત્વ છે. જેને પર પદાર્થની અંદરમાં એકત્વ કર્યું છે, રાજદેશની અંદરમાં એકત્વ કર્યું છે એ બાધક છે, અને સ્વભાવની અંદરમાં એકત્વ કર્યું છે એ સાધક છે. તો બંને પર્યાયની સ્થિતિમાં જ્ઞાન કરવા માટે છે. પણ હું તો પર્યાય માત્ર રહીશ, પર્યાય માત્ર થી રહી એટલે બાધકપણા અને સાધકપણાથી રહી. હું તો બંધાયેલો જ નથી. જે બંધાયું છે એની મુક્તિ થાય છે. હું તો બંધાયેલો જ નથી. હું બાધક જ નથી તો સાધકનો પ્રશ્ન નથી. હું બાધક જ નથી તો મને મુક્તિનો પ્રશ્ન નથી. જે બંધાયેલો હોય છે એની મુક્તિ થાય છે. હું બંધાયેલો જ નથી તો મારી મુક્તિનો પ્રશ્ન નથી. એને હંમેશા મુક્તિ થવાનો પ્રયત્ન કર્યો, પણ હું મુક્ત છું એવો વિશ્વાસ એને કોઈ દિવસ ન કરે. જે મુક્ત છું એવો વિશ્વાસ કરે છે એની બાહ્ય જે પર્યાય થાય છે એને સાધક છે એવું કહેવાય છે. ખરેખર સાધક બાધક એવું ત્રિકાળી ધ્રુવ સ્વભાવની અંદરમાં કઈ લાગ્યું જ નથી. કરતું બીજું એકરૂપ રહેનારું ધ્રુવ તત્વ, એકરૂપ રહેનારો જ્ઞાયક તત્વ, એકરૂપ રહેનારો ભગવાન આત્મા, એની અંદરમાં તો વસ્તુ પરિપૂર્ણ જ્ઞાયક છે. સાધક અને બાધક બધા પર્યાયનું જ્ઞાન કરવા માટે એ ચર્ચા જુનવાણી ની અંદરમાં પણ છે, પણ એ જ્ઞાન કરવા માટે છે. એ પ્રયોજનભૂત તત્વ નથી. પ્રયોજનભૂત તત્વ તો હું ધ્રુવ છું, સદાય મુક્ત છું. મને મુક્તિ મારે જોઈએ છે, મુક્તિ મારે કરવી છે, મોક્ષ મને જોઈએ છે. એ વાત તો એવી છે કે જે બંધાયેલો છે, જે બંધાયેલો છે એ મુક્તિની ચર્ચા કરે છે, પણ જે મુક્ત થઈ ગયા મુક્તિની ચર્ચા કરે છે.
એ તો સ્વભાવથી મુક્ત છે, એવું એના પોતાને કોઈ જોયું જ નથી. એટલે કૃપાળુ દેવ કહે છે ને કે મોક્ષ થતો નથી પણ સમજાય છે. એ આ વાત છે કે મોક્ષ સમજાય છે, હું પરિપૂર્ણ છું એવું સમજાય છે. એને સમજાવી દીધું પછી મોક્ષ સ્વરૂપ પરમાત્માને જોવે છે અને મોક્ષ થઈ ગયો એમ કહેવાય છે. મોક્ષ બહારમાં નથી, મોક્ષ સિદ્ધિ પીલામાં નથી. મુક્ત સ્વરૂપ જે છે એ પોતાનું શરણાગી અને એકરૂપ મુક્ત સ્વરૂપ જે છે એ પોતે છે અને પોતે પોતાને પોતાથી જોવા નથી અને કોઈને કોઈ માધ્યમ દ્વારા જોવાની કોશિશ કરી છે. અને માધ્યમની અંદર એની પાસે એક જ માધ્યમ છે, પર્યાય. એ પર્યાયથી દ્રવ્યને જોવાની કોશિશ કરે છે, પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવાની કોશિશ કરે છે. અને પર્યાયની અંદરમાં બેસે છે ત્યારે એવું સમજાય છે કે વર્તમાનની અંદરમાં કાપે બાધક જોતા છે. આપણે જ્ઞાની થઈને મોક્ષની અંદરમાં જઈ શકીએ. એ થાય કેવી રીતે કે સમ્ય જ્ઞાની થાય, આત્મદર્શન થાય, આત્મજ્ઞાન થાય તો જ્ઞાની કહેવાય. બાધક નથી સાધક થાય અને સાધકની સાધના પૂર્ણ થતા એ સિદ્ધ કહેવાય. એટલે એને હંમેશા પોતાનું માપદંડ પર્યાયથી કર્યું છે. હવે જ્યાં નિશ્ચયની સતત એ વાત કહેવા કરે છે કે પર્યાય જે છે એ પરદ્રવ્ય છે. જ્યાં સુધી એના પર્યાય પરદ્રવ્ય ભાસતું નથી ત્યાં સુધી આ બાધક સાધકની ચર્ચા ચાલે છે. જ્યાં સુધી બાધક સાધકની ચર્ચા ચાલે છે ત્યાં સુધી હું મુક્ત છું એ ચર્ચા ચાલી જ શકતી નથી. વિષયની અંદરમાં વિષય આવી જાય પણ વિષય આવે છે કેવી શાસ્ત્રના માધ્યમથી. ગુરુદેવે કીધું છે એટલે જ્ઞાનીઓ કે છે એટલે કે છે હું મુક્ત છું. તમે હું મુક્ત છું એવું ભાસે છે કે નથી? અને જેને હું મુક્ત છું એવું ભાસે છે એને જગતમાં બધા જીવો મુક્ત ભાસે છે, ભગવાન ભાસે છે. ભગવાન ભાસે છે એટલે ગુરુદેવ શ્રી એમ કહેતા કે અમારી અંદર જીવે છે, તમને અમારી પર્યાય નથી દેખાતી, અમારો ભગવાન આત્મા દેખાય છે. અને બહાર આવીએ છીએ ત્યારે તમારી પર્યાય દેખાતી નથી, તમારો ભગવાન આત્મા દેખાય છે. એ ભગવાન આત્માને જોવાનું વિધાન છે. જેને પર્યાય દેખાય છે એને આશ્રવ બંધ દેખાય છે અને સંબંધ નિગ્રહનો પ્રશ્ન છે. પણ ભાઈ આશ્રવ જે ક્ષેત્રની અંદરમાં થાય છે એ જ ક્ષેત્રની અંદરમાં આશ્રવનો અભાવ થઈને સમર થાય છે. એ આશ્રવ અને સમર બંને તો પરક્ષેત્ર છે. સ્વક્ષેત્ર તો અખંડ એક ક્ષેત્ર જે છે આત્માનું અપરિણામી, બસ એ અખંડ એક ક્ષેત્ર જે છે એ પ્રદેશી ભગવાન આત્મા, અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા નથી. બાપુ એક વખત તારા સ્વભાવને સ્વભાવથી જો નાખ, તમે તારા સ્વભાવની ગરિમા અને મહિમા પ્રભુ તને સમજાણી નથી એટલે તું આ સાધક બાધકની ચર્ચા પૂરા કરે છે. એ પર્યાયની વાત છે, પર્યાયના વિભાગોની વાત છે, પર્યાયની અંદરમાં ઘટતી ઘટનાઓની વાત છે. હું તો બાધક સાધક કાંઈ નહીં, હું ત્રિકાળ મુક્ત પરમાત્મા છું. મુક્ત પરમાત્માને કઈ મુક્તિ જોઈએ છે? કેવી મુક્તિ કહેવાય? એ સ્વભાવથી મુક્ત છે એ તો સ્વભાવથી મુક્ત છે. સમયસર પરમાગમનો દ્રષ્ટાંત ગુરુદેવને લોઢાની દેડી અને સોનાની દેડી અને બાકી બંધન છે. જે બંધન છે તે બંધનનો અભાવ એ મુક્તિ છે. પણ કોને? જેને બંધન છે એને મુક્તિ છે. જેને બંધન જ નથી, જે બંધાયો જ નથી એની મુક્તિની ચર્ચા ક્યાં છે? અને બાપુ તું હંમેશા મુક્ત થવાનો પ્રયત્ન પેરા કરે છે. તું મુક્ત છો એ વાત તમે દેખતી નથી પ્રભુ. તું નિશ્ચયની અપેક્ષાએ, પરમાર્થિક અપેક્ષાએ તું કહે છે કે હું મુક્ત છું. તું ભાઈ નિશ્ચય અપેક્ષા, નિશ્ચયની અપેક્ષાએ તું મુક્ત નથી. તું સ્વભાવથી મુક્ત છું એવું જે કહે છે એનું નામ નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીં એમ કહે છે કે ભગવાન આત્મા નયાતીત છે. ભગવાન આત્મા નયાતીત છે એવું નિશ્ચય નહીં કહે છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એનું નામ અનુભવ છે. પ્રભુ અનુભવ અને અનુભવ મૂર્તિ એ બેના વિધાન જુદા છે. એ બંનેની વ્યવસ્થા જુદી છે. એક આ પરિણામી છે, એક ઉત્પાદી છે. એ બંને એક કેવી રીતે હોઈ શકે? એક નિત્ય છે, એક અનિત્ય છે, એક ધ્રુવ છે, એક ક્ષણિક છે, એક આ પરિણામી છે, એક પરિણામતા છે, એક તકતા છે, એક કરતા છે. એ બંને એક કેવી રીતે હોઈ શકે પ્રભુ? એક વખત શાંત થઈને અંદરમાં બેસીને પ્રભુ વિચાર કર કે તું કોણ છે.
આ ઉત્પાદ વ્યયના પ્રવાહની અંદરમાં વહેતો પ્રભુ તું નથી બાકી. તું તો મુક્ત સ્વરૂપ છે, પરમાત્મા છે, ધ્રુવ છે, નિશ્ચિત્ય છે, ચૈતન્ય છે. આ વાત આપણે વારંવાર સાંભળીએ છીએ ગુરુદેવના શ્રી મુખેથી, ગુણવાણીના શ્રી મુખેથી, આચાર્ય ભગવંતોના શ્રી મુખેથી, પણ આ વાતનો વિશ્વાસ નથી આવતો. આપણે એમ કહીએ છીએ નિશ્ચયથી તો આ વાત બરાબર છે, પણ વ્યવહારથી આ બધું છે ને? અરે પણ કોને, જેને નિશ્ચય છે એને વ્યવહાર છે, જેને નિશ્ચય નથી એનો વ્યવહાર જ નથી. વ્યવહારનો જન્મ તો એને થાય છે જેને નિશ્ચયનો જન્મ થાય છે. બાકી તો વ્યવહાર ભાસી છે. એટલે વ્યવહારની વાત બાપુ રહેવા દે બાપુ, નાથ બાપુ. જેટલો ભેદ છે એટલો વ્યવહાર છે, અને અભેદ છે તે નિશ્ચય છે. એ ભગવાન આત્મા અભેદ તત્વ છે, જૂય તત્વ છે, નિશ્ચય તત્વ છે, નિશ્ચલ તત્વ છે. એને બાપુ ભેદો દ્વારા જોવા જાય છે, ભગવાન આત્મા તમને નહીં દેખાય બાપુ. એ ભેદોથી ભેદાય એવો નથી બાપુ. તો અભેદ તત્વ છે, અભેદ વસ્તુ છે, એક રૂપ વસ્તુ છે. એક છું એવી દ્રષ્ટિની અંદરમાં એની અનુભૂતિ થાય છે. અને અનુભૂતિ પણ એનું પ્રયોજન નથી. જેનું પ્રયોજન અનુભૂતિ છે એને અનુભૂતિ સાચી નથી. એનું પ્રયોજન હું ધ્રુવ તત્વ છું, ચૈતન્ય તત્વ છું, નિષ્ક્રિય તત્વ છું, એ જ એનું પ્રયોજન છે. પછી પોતાને જેવો છે એવો જોવે છે, અને જેવો છે એવો જોતા એ જેવો છે એ ભાવે રહી જાય છે. એમ નામ અનુભૂતિ છે. અનુભૂતિ સરળ છે, સુગમ છે, સહજ છે, સ્વાભાવિક છે. એના માટે કોઈ મહેનત નથી હોતી. તો ભાઈ તું વસ્તુને વસ્તુથી નહીં જોઈ, પર્યાયથી જોઈશ, પર્યાયની મુખ્યતાથી જોઈશ. એ પર્યાય છે કેવી વસ્તુ છે? એટલે કે સાધક બાધક તો બધું પર્યાયનું જ્ઞાન કરવા માટે છે. વળી સબળાઈ અનંત વિદ્યાના કેન્દ્રના ચશ્મા લગાવ્યા વિના નબળાઈનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. સાધકપણું બાધકપણું પર્યાયની વાત છે. અમને તો સાધકપણા બાધકપણાની પણ દરકાર નથી, કેમ કે બાધકપણું ત્રિકાળીને નુકસાન કરી શકતો નથી, અને સાધકપણું ત્રિકાળીને લાભ કરી શકતો નથી. પછી તેની દરકાર શા વાત નથી? આ હોય છે જ્ઞાનીની દ્રષ્ટિ, આ હોય છે આત્માને જોવાનું વિધાન. એ દરકાર જ નથી સાધકપણા બાધકપણાની. કારણ કે ત્રિકાળી જે છે તો ત્રિકાળી છે, ભગવાન જે છે તો ભગવાન છે. જે ભગવાન છે એ ભગવાન સ્વભાવથી છે. ભગવાન સંપૂર્ણપણે અનાદિ અનંત ભગવાન છે, અકૃત્રિમ ભગવાન છે. એ અકૃત્રિમ ભગવાનને પણ ભગવાન દ્વારા પર્યાય સ્વીકારે તો ભગવાનને, ન સ્વીકારે તો ન ભગવાન. એવું પરાધીનપણું પર્યાયનું દ્રવ્યને નથી. પર્યાય સ્વીકારે એ પર્યાયની સ્વતંત્રતા છે. પર્યાયની અંદરમાં સંસારમાં રહેવું કે પર્યાયની અંદરમાં મોક્ષમાં જવું એ પર્યાયની સ્વાધીનતા છે. હું પરમાત્મા છું એમ સ્વીકાર કરે એનાથી પરમાત્મા તત્વને કઈ ફરક નથી પડતો. ને હું પરમાત્મા છું એવો સ્વીકાર કરતા પરમાત્મા પણ રહી જાય તો પણ પરમાત્મા તત્વને કઈ ફરક નથી પડતો. ન સ્વીકારે તો કઈ ફરક નથી પડતો, સ્વીકારે તો કઈ ફરક નથી પડતો. એવું અત્યંત પ્રભાવિત રહેતું જ્ઞાન તત્વ જે છે, જેવું તત્વ જે છે, ચિદાનંદ ચિદાનંદ બિંબ તત્વ જે છે, ન્યાય બિંબ તત્વ જે છે, ચિદ્રુપ વસ્તુ જે છે, બસ તે હું છું, તે હું છું, તે હું છું, તે હું છું. એવું જોર એવું વજન સ્વભાવની અંદરમાં બેઠા વગર આવતું નથી બાપુ. અનંત વખત દ્રવ્યલિંગી મુનિ થયો, અનંત વખત નવમી ગ્રહસ્થમાં ગયો, પણ શું નથી જોયું? એને પોતાનો દ્રવ્ય સ્વભાવ જેવો છે એવો ભાઈસો નથી. એના દ્રવ્ય સ્વભાવથી દ્રવ્યની અંદરમાં બેસીને વાત નથી કરી, દ્રવ્યમાં અહમપણું નથી કર્યું. દ્રવ્યની અંદરમાં અહમપણું કર્યું પણ હોય તો એના પર્યાયની અંદરમાં બેસીને અહમપણું કર્યું છે. એ અહમપણું કરવાનું વિધાન નથી. હું છું તો હું છું, બસ હું છું તો બીજું કાંઈ નથી. હું ધ્રુવ છું તો ધ્રુવ છું, બસ. જે પર્યાય એમ કે હું ધ્રુવ છું તો હું ધ્રુવ છું, પર્યાય જો ન કહે તો હું ધ્રુવ નથી એવું નથી. અનાધિકારથી પર્યાયી વાતનો સ્વીકાર નથી કર્યો તો મારા ધ્રુવપણાને શું ફરક છે? અને આજે પર્યાય સ્વીકાર કરીને ધન્ય થઈને નાની રીતે પરિણામે પરિપૂર્ણતાના પામે તો મારામાં શું વધી જાય? બાધક અવસ્થામાં મારામાં કાંઈ ઘટ્યું નથી અને સાધક અવસ્થામાં મારામાં કાંઈ ઘટશે નહીં. એવું અપ્રભાવિત રહેનારી વસ્તુ જે છું એવું જેને સમજાય છે અને સાધકપણા બાધકપણાની કાંઈ પણ દરકાર નથી.
મારો સ્વીકારી છે, વોર્ડનો કોઈ નુકસાન ફાયદો કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં છે. કારણ કે પર્યાય માત્ર પદ્રવ્ય છે, જે પર્યાય માત્ર પદ્રવ્ય છે એવું જે જોવે છે. દુર્વેશ રીતે નિયમસર પરમાગમની અંદરમાં ક્યાં સુધી કહે છે બાપુ પર્યાય પદ્રવ્ય છે, એ વાસ્તુ છે. બાપુ એ આદ્રવ્ય છે. નાથ સાંભળ બાપુ, સાંભળ વસ્તુ શું છે, ક્યાં છે, કેમ છે, કેવી છે, કઈ રીતે છે. તું વસ્તુને વસ્તુથી નહીં સમજતો એનો મહિમા નહીં આવે ભાઈ. એક વખત એટલી એને ખબર પડે કે આ સાધકપણા ને બાધકપણા ની કોઈ દરકાર ધ્રુવતત્વ ને નથી. એ કેટલી મહાન વસ્તુ છે, કેટલી પરિપૂર્ણ વસ્તુ છે, અપ્રભાવિત વસ્તુ છે, નિરપેક્ષ વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે, સ્વભાવથી સંપૂર્ણ છે. એનો મહિમા આવે, એના પરિણામની અંદરમાં અનુભૂતિ ન ઉપસાવે, એ ત્રણ કાળની અંદરમાં ન ભૂતો ન ભવી શકે ભાઈ. તેના અનુભવના વિધાન નથી ખબર. તું અનુભવ કરવાની અપેક્ષા ચાલે છે માટે અનુભવ થતો નથી. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવું તું માને અને પર્યાયની અંદરમાં અનુભવ ન થાય એવું બનતું નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને આત્મજ્ઞાન ભાવે ન પરિણમે. કેમ બને? પણ જ્યાં સુધી તું એમ કે ભાઈ હું જ્ઞાન, હું જ નાયકને જાણું, તું તારું હું પણ જ્ઞાનની અંદરમાં છે, પર્યાયની અંદરમાં છે. માટે નાયક જણાતો હોવા છતાં પણ નાયક ઉપર તારું લક્ષ જતું નથી. હું જાણનાર અને નાયક મારું નહીં, એની અંદરમાં નાયકના દર્શન થતા નથી. જ્ઞાન અને જ્ઞે એવા વિભાગ જ જે વસ્તુની અંદરમાં નથી, એનું નામ જ્ઞાતા છે. હું જ નાયક માત્ર, નાયક માત્ર, નાયક માત્ર. જ્ઞાન પણ પોતે ને જ્ઞેય પણ પોતે. જ્ઞાન અને જ્ઞેયના વિભાગ જે વસ્તુની અંદરમાં નથી. પર્યાય અને દ્રવ્યની વ્યવસ્થા અદભુત છે, અલૌકિક છે. એક વસ્તુ છે ભાઈ, એ પર્યાયની અંદરમાં ભગવાન આત્મા બિરાજમાન છે, દેખાય છે, વિદ્યમાન છે, અનુભવાય છે, જણાય છે. નિર્દેશ રીતે જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, પર પદાર્થનું જ્ઞાન જ નથી. જ્યાં સુધી એ ભેદ રહે છે ત્યાં સુધી અભેદિત દ્રષ્ટિ જતી નથી. પ્રભુ અલૌકિક વાત છે બાપુ. એક વખત થી સ્વભાવને સ્વભાવથી જો, શ્રદ્ધાથી, જ્ઞાનથી, પોતાનો જેવો સ્વભાવ છે પછી નાયક માત્ર વસ્તુ એમ તું જાણ, નાયક માત્ર વસ્તુ એમ તું માણ. એને જાણ્યું, મહાધિકારથી જાણ્યું કે હું પરમાત્મા છું, પણ એવું માન્યું નહીં. માન્યતા પૂર્વક જ્ઞાન થાય છે, એનું નામ અનુભૂતિ છે. જેવો પોતાનો ત્રિકાળ ધ્રુવ સ્વભાવ છે, એવા સ્વભાવથી પોતાને જોવે, એવા સ્વભાવથી પોતાને માને, એવા સ્વભાવથી પોતાનો વિશ્વાસ કરે. એ કર્તવ્ય છે, અને એ કર્તવ્યનું ક્યારે પૂરું થાય છે? જયારે પોતાને પર્યાયની દરકાર છોડી દે. એટલે સ્વચ્છંદી નથી થતો, એ દેવશાસ્ત્ર ગુરુના સામીજ્યથી દૂર નથી ચાલ્યો જતો, પાપ પ્રવૃત્તિઓથી લવલીન નથી થઈ જતો, પણ એની પર્યાય દ્રષ્ટિ મટી જાય છે. અંતરની સ્થિતિ તો એવી હોય ને, બસ હું અસંગી છું, મને અસંગ છોડીને કાંઈ નથી. પછી સોમાનીજી આરતી કહે કે પછી અસંગ પડે ન રહેવાય તો ગુરુદેવનો અસંગ હોય, ગુરુદેવની સાથે ન રહેવાય તો મુમુક્ષુઓનો સંગ હોય, પણ કુસંગીઓનો સંગ તો ક્યારે પણ ન હોય. પરિસ્થિતિ તો અંદરમાં એવી ચાલતી હોય છે, પણ એનું વજન જે છે એ અસંગી ઉપર હોય છે. એનો પર્યાયનો સંગ નથી, એનું નામ અસંગી છે. જે સ્વભાવથી પરિપૂર્ણ છે એનું નામ અસંગી છે. જે સ્વભાવથી પરિપૂર્ણ છે એ કોનો સંગ કરે? અને કોઈનો સંગ કરવાથી પરિપૂર્ણ છે? આ વસ્તુ અદભુત અને અલૌકિક છે, એટલે વસ્તુને વસ્તુથી ક્યારે જોઈ નથી. બસો આઠમાં કહે છે, અહીં પોતાના ચૈતન્ય ગોળામાં એવો લીન થઈ જાય, તેના રસ્તે પરિણતિ બીજી જગ્યાએ જાય જ નહીં, તેને જ વૈરાગ્ય કહે છે.
શૂન્ય રસ થી ચૈતન્ય ના રસ થી પરિણતિ બીજી જગ્યાએ જાય જ નહીં, તેને જ વૈરાગ્ય કહે છે. આ વૈરાગ્ય કોઈ ઉત્પન્ન કરવાની વસ્તુ નથી, એને ચૈતન્ય રસ લાગે છે તો બીજો રસ ફીકો થઈ ગયો, કોઈ વૈરાગ્ય છે. નિરાજ અમારા વૈરાગ્ય, વૈરાગ્ય એટલે શું? ચૈતન્ય ની અંદર રસલીન થઈ ગયા છે, લવલીન થઈ ગયા છે. ચૈતન્ય ગોળા છોડીને બીજે ક્યાંય ગમતું નથી, રીસતું નથી, પોસાતું નથી, જામતું નથી. એની પરિણતિ ચૈતન્ય રસ ની અંદર માં પ્રબળ થઈ ગયું, વૈરાગ્ય કહેવાય છે. ચૈતન્ય રસની અંદરમાં રસ પરબોળ થઈને જે જામી ગયા છે, પેસી ગયા છે, ઘૂસી ગયા છે, એની અદભુત સ્થિતિ થઈ જાય છે. રસ એનો ચૈતન્ય છે, રસ એનો સમય જ્ઞાન નથી. માલ વગરનો છે, વસ્તુ અદભુત છે અને જોવાનું વિધાન અલૌકિક છે. એક વખત વસ્તુને વસ્તુથી જોવે તો સમજાવી વસ્તુ છે. ક્યારે ભાઈ આની અંદર માં તો કઈ પ્રયત્ન કરવાની કઈ વાત જ નથી. પ્રયત્ન કરે અને કાર્ય થાય એવું છે જ નહીં. હું ધ્રુવ નિત્ય વસ્તુ છું, હું ધ્રુવ નિત્ય વસ્તુ છું કે એવું પર્યાય કે છે? તે પર્યાય જેવું ધ્રુવ છે, અભાવ રહી ગયો છે. અપરિણામી અને પરિણામ નો વૈજ્ઞાનિક સાથે થઈ ગયો છે, ભેદ રહેતો નથી, અનુભૂતિ થઈ ગયો છે. જ્યાં પછી પરિણામ ઉપર લક્ષ કહે છે તો વિકલ્પ આવી જાય છે. દ્રષ્ટિ અપરિણામી, લક્ષ અપરિણામી, એકત્વ અપરિણામી, હું ધ્રુવ, હું નિત્ય, હું અપરિણામી, હું જ માયા, હું ભગવાન. આ બધું બોલવાનું નથી અને અનાધિકાર થી આવું બહુ બોલ્યું છે, આવું બહુ ચિંતન મનન કર્યું છે, પણ આવું એના અંદરથી માયનું નથી. ધ્રુવ ને ધ્રુવ હવે માયનો નથી. સંજ્ઞા દર્શન માટે ધ્રુવ છે એવું એને માયનું છે. પણ ભાઈ એનું નામ સમ્યક દર્શન નથી, એવી રીતે સમ્યક દર્શન થતું નથી. એ તો જેવો છે એવા સ્વભાવથી પોતાને જેવું એનું નામ સમ્યક દર્શન છે. અને આત્માનું દર્શન, આત્માનું દર્શન થાય કેવી રીતે? આત્મા જેવો છે એવો જોવે ત્યારે, આત્મા જેવો છે એવો માને ત્યારે, માને ત્યારે એને આત્માનું દર્શન કેવી રીતે કહેવાય? એ આત્માના દર્શનનું નામ સમ્યક દર્શન છે. અદર્શનનું નામ મિથ્યા દર્શન છે. બાકી કઈ તો આત્માની અંદર માં કઈ ઘટતું જ નથી, ભજતું જ નથી. પાણી મેલું છે, ક્યારે પાણી મેલું છે? મેલ પાણીનો છે કે પાણી સ્વચ્છ છે? મેલના સમયે પાણી સ્વચ્છ છે કે નથી? એ જેવી મેલની વખતે મેલ દેખાતો નથી અને પાણી સ્વચ્છ દેખાય છે, એ સ્વચ્છ પાણીને પાણી લે છે. રાજના વખતે હું જ્ઞાનમય પરમાત્મા છું એવું જેને દેખાય છે, જ્ઞાની થઈ જાય છે. પણ રાગ તો છે ને, મેલ તો છે ને, મેલ તો છે ને, મેલ તો છે ને ભાઈ. તો હું તને પાણી મેલું જ પાણી મળશે તને. એ પાણીને જોવાનું વિધાન નથી. પાણીએ પોતાના સ્વચ્છ સ્વભાવને ક્યારે છોડ્યો જ નથી. એ સંયોગથી વસ્તુને જોવે છે તો પાણી મળી દેખાય છે, એ સંયોગથી વસ્તુને જોવે છે તો તેને રાગી દેખાય છે. રાગ દેશ કે આત્માનો સ્વભાવ નથી, એ વસ્તુ તો જ્ઞાન દર્શન નહીં છે, એ ત્રિકાળ છે, ભૂલ છે, અપરિણામ છે. જેને મેલ વખતે પાણી સ્વચ્છ દેખાય છે એને સ્વચ્છ પાણી મળી જાય છે, એને રાગ દેશ વખતે શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે એવું દેખાય છે, એ ભાવે રહી જાય છે. ચોખ્ખું સ્પષ્ટ વિભાવ છે. મેલ પાણીને સ્પર્શે જ નથી. મેલનું ક્ષેત્ર અને પાણીનું ક્ષેત્ર ભિન્ન છે. અરે જ્યાં દ્રવ્યનું ક્ષેત્ર અને પર્યાયનું ક્ષેત્ર ભિન્ન હોય, દ્રવ્ય અને પર્યાયની વચ્ચે પ્રદેશ ભેદ હોય, એવું કે શુદ્ધ દશાની પર્યાય ઉપર ઉપર કરે છે, બાપુ ઉપર ઉપર કરે છે, દ્રવ્યની અંદરમાં નથી જતી. એવી શુદ્ધ દશાની અપેક્ષા પણ અમને નથી, કારણ કે અમે તો સ્વયં શુદ્ધ છીએ. પોતે સ્વયં શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે, એનો મહિમા જેના અંદરથી આવે છે, અને તો પોતાનું પરમાત્મા પણ પ્રગટ વિદ્યમાન હાજરા હજુ દેખાય છે. અને સંસારની કોઈ પણ પરિસ્થિતિ પ્રભાવિત કરી શકતી નથી, અને સંસારની કોઈ પણ પરિસ્થિતિ પ્રભાવિત ન કરે એવા અદભુત અલૌકિક જૈન દર્શન, એવા અદભુત અલૌકિક ગુરુદેવનો અદભુતમાં અદભુત આદેશ, અદભુતમાં અદભુત ઉપદેશ આપણને મળ્યો છે. એ સ્વભાવને સ્વભાવથી જોવાનું જે વિધાન જે છે
જે પોતાનો સાધક બાધક પણ જતો નથી, એને કોઈની દરકાર જ નથી. બાધક પણ હોય કે સાધક, નિર્ભય હોય કે મોક્ષ, એને કઈ અંતર જ નથી પડતો. વિકલ્પ હોય કે નિર્વિકલ્પ, વિકલ્પ પણ સહજ ને નિર્વિકલ્પ પણ સહજ ને વસ્તુ પણ સહજ. એને વિકલ્પ નિર્વિકલ્પ અને વસ્તુ સહજ દેખાય છે. એ સહજ સ્વભાવની અંદરમાં રહી જાય છે અને નિર્વિકલ્પતા થઈ જાય છે. વિકલ્પ નો જન્મ નથી થયો અને વિકલ્પ નો અભાવ કર્યો એમ કહેવાય. આવું અદભુત અલૌકિક જૈન દર્શન જેમ છે તેમ ગુરુદેવના મંગલ આશીષથી આપણને તમને જેવું છે તેવું વસ્તુ સ્વભાવ સમજાય એવી મંગલ ભાવના. क्या करे गुणगान प्रभु वर आपके उपकार का, आपने निज निधि हमें दी नमन करते आपका, आपसे प्रभु आपसे ही आपसे सदा जगे, दूर हो वे भाव वे सुत परिणती निज में रमे, दूर हो वे भाव वे सुत परिणती निज में रमे, जवानी के ज्ञान से सुझे लोका लो, सोवाणी मस्तक नूं सदा देत हूँ दो. બોલો બોલો જીનવાણી માસ્ટર કી, જય હો, જય હો, જય હો.